जीएसटीवी में आपनुं स्वागत छे। हूँ छू भद्रेश। नजर करिए महत्वना समाचारों पर। राज्य में डुंगळीने लईने खेडूतो माटे सरकारे सहायनी जाहेरात करी छे। राज्य सरकार द्वारा डुंगळीमां 70 करोड़ रूपयानी सहायना पेकेजनी राज्य सरकार द्वारा घोषणा करवामां आवी, तो विधानसभा गृहमां राज्य कृषि मंत्री राघवजी पटेले जाहेरात करी हती, जेमां लाल डुंगळी पकवता खेडूतोने सरकारे प्रति किलो 2 रूपयाना भावफेरनी सहायनी जाहेरात करी हती। अंदाजे 5 लाख मेट्रिक टन लाल डुंगळी माटे 70 करोड़ रूपयानी सहायनी जाहेरात कराई छे। तो विधानसभा गृहमां कृषि मंत्री राघवजी पटेले मोटू निवेदन आप्युं हतुं। अन्य राज्यमां डुंगळी मोकलनार खेडूतने प्रति मेट्रिक टन 750 रूपयानी सहाय, रेलवे मार्फते अन्य राज्यमां डुंगळी मोकलवा पर प्रति मेट्रिक टन 1150 रूपयानी सहाय, अने आ सिवाय देशनी बहार डुंगळी निकास करवा पर ट्रांसपोर्ट खर्चमां 25% सहाय, त्यारे અંદાજિત 2 લાખ મેટ્રિક ટન લાલ ડુંગળી અન્ય રાજ્યમાં મોકલવા પર 20 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ છે। લાલ ડુંગળી માટે ટ્રાન્સપોર્ટ ચાર્જ સહાય તેમજ પ્રતિ કિલો વેચાણ પર પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે। આવા લાલ ડુંગળી ઉત્પાદક ખેડૂતો પોતાનો આવી ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં વેચે તો એને કિલો દીઠ 2 રૂપિયાની સહાય અને વધુ વધુ ખેડૂત દીઠ 1 ખેડૂત દીઠ 25,000 કિલો ની એમ ટોટલ રૂપિયા 50,000 સુધીની આર્થિક સહાય, તેમજ આ લાલ ડુંગળી રાજ્યભર કે વિદેશોમાં મોકલવા માટે ટ્રાન્સપોર્ટ સહાય તરીકે ₹20 કરોડ, એટલે ખેડૂતો માટે ₹70 કરોડ અને ટ્રાન્સપોર્ટ સબસિડી માટે ₹20 કરોડ એમ 90 કરોડની એક યોજના। રાજ્યમાં બટાકા પકવતા ખેડૂતો માટે રાજ્ય કૃષિ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જેમાં બટાકા પકવતા ખેડૂતોને ₹240 કરોડની સહાય આપવામાં આવશે। બટાકાની નિકાસ માટે 20 કરોડની સહાય અપાશે, તો રોડ ટ્રાન્સપોર્ટમાં મેટ્રિક ટને ₹750ની સહાય, રોડ ટ્રાન્સપોર્ટમાં મેટ્રિક ટને 750 સિવાય કોલ્ડ સ્ટોરેજ માટે કિલોએ 1 રૂપિયાની સહાય આપવામાં આવશે, ત્યારે રોલ ટ્રાન્સપોર્ટમાં મેટ્રિક ટને 1150ની સહાય અપાશે। આ સાથે જ બટાકાના 1 કટ્ટા દીઠ 50 રૂપિયાની સહાય અપાશે અને બટાકાના 600 કટ્ટાની મર્યાદામાં 1 ખેડૂતને સહાય અપાશે। આમ ડુંગળી અને બટાકાને લઈને રાજ્ય સરકારે કુલ 330 કરોડના પેકેજની જાહેરાત કરી હતી। એટલે કે 50 કિલો દીઠ 1 કિલો દીઠ રૂપિયા લેતે 50 રૂપિયા, અને આવો માલ જો એને રાજ્ય બહાર કોઈ વેપારી કે ખેડૂતને મોકલવો હોય તો એના માટે ટ્રાન્સપોર્ટ સબસિડી, તેમજ દેશમાં નિકાસ કરતા હોય તેઓને પણ ટ્રાન્સપોર્ટ સબસિડી આપવા માટેની ₹240 કરોડની બટાટા ઉત્પાદક ખેડૂતોને બટાટાના ભાવમાં આ વળતર પૂરું મળી રહે એટલા માટે રાજ્ય સરકારે આ ડુંગળી અને બટાકા બંને માટે સહાયકારી યોજના। સરકાર દ્વારા બટાકાને લઈને જાહેર કરાયેલી સબસિડીના નિર્ણયને બનાસકાંઠાના કોલ્ડ સ્ટોરેજ એસોસિએશને વધાવ્યો છે। કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ ફૂલચંદ કછવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકારની સહાયથી ખેડૂતોને મોટો ફાયદો થશે। સ્ટોરેજ ભાડા ટ્રાન્સપોર્ટ સબસિડીની સહાય યોગ્ય ગણાવી, તેમજ જરૂર પડીએ ફરી સરકાર પાસે માંગણી કરવાની પણ તૈયારી દર્શાવી, ખેતરોમાં સર્વે નુકસાન પ્રમાણે સીધી ખાતામાં સહાય આપવાની પણ ખેડૂતોએ માંગ કરી છે।